नमस्कार विद्यार्थी मित्रों, धोरण 10 गणित स्वाध्याय 7.2 जेमा छेला लेक्चर में आपने दाखला 8 સુધીનો અભ્યાસ કર્યો, આજે જોઈએ છેલ્લા બે દાખલા જેથી આપણો આ ચેપ્ટર પૂર્ણ થઈ જાય. દાખલા નંબર 9 અને દાખલા નંબર 10. અહીં a માઈનસ b એ 2 b b 8 તો આ બિંદુના ચાર સમાન ભાગ કરતા બિંદુઓના યામ શોધો. આ a માઈનસ b 2 b b 8 ચાર સમાન ભાગ કરવો હોય તો વચ્ચે આપણે ત્રણ બિંદુ મૂક્યા p q અને r. આ ap પહેલો ભાગ, pq બીજો ભાગ, qr ત્રીજો ભાગ, rb ચોથો ભાગ. અહીં pqr એ ab રેખાખંડના ચાર સમાન ભાગ કરતા ત્રણ બિંદુઓ છે. હવે જોઈ શકો અહીં ગુણોત્તર ના લેવું, તો આ q છે એ ab નું મધ્ય બિંદુ છે, માટે q ના યામ માઇનસ 2 2 2 8 2 મધ્ય બિંદુનું સૂત્ર. 2 યામનો સરવાળો ભાગાકાર 2, 2 ના x યામનો સરવાળો ભાગાકાર 2, 2 ના y યામનો સરવાળો ભાગાકાર 2. માઇનસ 2 માંથી 2 જાય તો 0 2 10 ના 2 એટલે 0 5 2 10 q ના યામ મળી ગયા. આ જ રીતે આપણે શોધીએ r ના અને p ના યામ. r છે q નું મધ્ય બિંદુ છે, તો r ના યામ બરાબર q ના યામ મળી ગયા છે 0 2 છેદ માં 2, 5 8 છેદ માં 2, 2 ના છેદ માં 2, 3 ના છેદ માં 2, 2 1 2 3 ના છેદ માં 2. હવે p છે એ q નું મધ્ય બિંદુ છે, તો p ના યામ માઇનસ 2 વત્તા 0 છેદ માં 2, 2 વત્તા 5 છેદ માં 2. માઇનસ 2 માં 0 એટલે માઇનસ 2 ના છેદ માં 2, 7 ના છેદ માં 2. માઇનસ 1 7 ના છેદ માં 2. આમ a માઇનસ b એ 2 અને b 8 ને જોડતા રેખાખંડનો ચાર સમાન ભાગમાં વિભાજન કરતા બિંદુઓના યામ 0 5 1 3 ના છેદ માં 2 અને માઇનસ 1 7 ના છેદ માં 2. રેડી? એનો અર્થ એવો થાય મધ્ય બિંદુ થી ત્રણે યામ મળી જાય. આવો એક દાખલો આપણે ત્રિભાગ વાળો ગણ્યો હતો, જેમાં પહેલામાં ગુણોત્તર લેવું પડ્યું, અહીંયા ત્રણે માં મધ્ય બિંદુ થી મળી જશે. જોઈએ આપણે ચેપ્ટર 7 નો છેલ્લો દાખલો, 10મો દાખલો, બરાબર 3 0 4 5 -1 4 -2 -1 સમાંતર સમબાજુ ચતુષ્કોણ હોય તો આ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધો. તો અહીંયા ધારી લઈએ, ધારો કે a 3 0 b 4 5 c -1 4 d -2 -1 ABCD સમબાજુ ચતુષ્કોણ છે, તો સમબાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળનું સૂત્ર તમને કૌંસમાં આપેલું છે 1/2 × a વિકર્ણ × b જો વિકર્ણ. તો વિકર્ણ ઉપરથી ખ્યાલ આવી ગયો કે અહીં આપણે અંતર સૂત્ર લેવું પડશે. તો a અને c વચ્ચે અંતર સૂત્ર 3 + 1 આખા નો વર્ગ, 0 + 4 આખા નો વર્ગ, 0 ઓછા આવશે અહીંયા, 3 ને 1 4 નો વર્ગ, -4 નો વર્ગ, 4 નો વર્ગ 16, -4 નો વર્ગ 16, 16 + 16 એટલે 32, ac સ્ક્વેર 32, માટે ac બરાબર 16 × 32, 16 નો વર્ગમૂળ 4 થાય, 2 નું ન નીકળે, 4√2 એકમ, 4 વર્ગમૂળમાં 2 એકમ. એ રીતે આપણે બીજો વિકર્ણ bd શોધીએ, તો b અને d વચ્ચે અંતર સૂત્ર 4 + 2 આખા નો વર્ગ, 5 + 1 આખા નો વર્ગ, ઓછા ઓછા શું થઈ જાય વત્તા, આવું 7.1 માં ભણાવ્યું. 4 ને 2 6 નો વર્ગ, 5 ને 1 6 નો વર્ગ, 6 નો વર્ગ 36, 6 નો વર્ગ 36, 36 + 36 એટલે 72, 36 × 72, 36 નો વર્ગમૂળ 6 થાય, 2 નું ના નીકળે, વર્ગમૂળમાં 2, 6 વર્ગમૂળમાં 2 એકમ. પેલો બીજો બે વિકર્ણ તૈયાર, 1/2 ac 4√2 bd 6√2 √2 × √2 એટલે 2 થાય, dr/dr/dr થાય એટલે વધ્યું અહીંયા 4 6 ને 1, 4 6 24, 24 ચોરસ એકમ આવશે અહીંયા. કેટલો જવાબ આવશે? 24 ચોરસ એકમ. આ સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ પણ છે 24. તો અહીંયા આપણો આ ચેપ્ટર પૂર્ણ થાય છે યામ ભૂમિતિ. આવતા લેક્ચરમાં આપણે નવું એક ચેપ્ટર શરૂ